વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ આઈ એમ જયશ્રી ગઢવી યોર ગુજરાતી ટીચર ગ્રેડ ફોર સબ્જેક્ટ ગુજરાતી લેસન નંબર થર્ટીન ચાલો આંબાવાડીની સફરે પાર્ટ ટુ એક્સસાઇઝ નાવ ક્વેશ્ચન નંબર વન પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો વેકેશનમાં બાળકો કોના ઘરે રહીને પાછા આવ્યા હતા શું આવશે આન્સર વેકેશનમાં બાળકો મામાના ઘરે રહીને પાછા આવ્યા હતા જેમ આપણે સમર વેકેશનમાં મામાના ઘરે જઈએ છે ને તેમ આ બાળકો પણ મામાના ઘરે રહીને પાછા આવ્યા હતા ક્વેશ્ચન નંબર ટુ રાધા અને રાજાના મામાનું ઘર ક્યાં આવેલું છે તો શું આવશે આન્સર રાધા અને રાજાના મામાનું ઘર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પાલીધુઆ ગામે આવેલું છે ક્વેશ્ચન નંબર થ્રી રાધાના મતે આંબાની વાડી કોને કહેવાય છે શું આવશે જ્યાં બહુ બધા આંબાના વૃક્ષ હોય છે તેના પર ફળ સ્વરૂપે કેરી આવે છે તેને આંબાની વાડી કહેવાય છે ક્વેશ્ચન નંબર ફોર બાળકો મામા સાથે કયા ક્યાં ગયા હતા કેમ તો શું આવશે બાળકો મામા સાથે આંબાવાડીએ ગયા હતા બાળકો આંબાવાડીમાં ફરવા માટે ગયા હતા ક્વેશ્ચન નંબર ટુ પ્રશ્નના ઉત્તર એક શબ્દમાં લખો હમણાં જે આપણે જવાબ લખ્યા એ શેમાં લખ્યા હતા એક બે વાક્યોમાં હવે આપણે એક શબ્દમાં જવાબ લખવાના છે ક્વેશ્ચન નંબર વન બપોરના સમયે મિત્રોની મંડળી ક્યાં જામી હતી તો સોસાયટીમાં ક્વેશ્ચન નંબર ટુ પાલીધુઆ ગામ ક્યાં આવેલું છે તો ઉમરગામ તાલુકામાં આમાં આપણે આખું નહીં લખીએ કે વલસાડ જિલ્લામાં ઓકે ખાલી ઉમરગામ તાલુકામાં નંબર થ્રી તમને ભાવતી કેરીનું નામ લખો લગભગ બધાને કેસર કેરી જ ભાવતી હોય છે મને પણ એ જ ભાવે છે એટલે મેં કેસર લખ્યું છે તમને જે કેરી કેરી ભાવતી હોય તમે લખી શકો છો નંબર પાડવાના સાધનનું નામ લખો કેરી પાડવાનું જે સાધન છે એનું નામ શું છે બેરણી ફાઈવ નંબર વલસાડની કઈ કેરી જગપ્રસિદ્ધ છે તો હાફુસ સિક્સ નંબર સારી કેરીઓ ક્યાં મોકલવામાં આવે છે તો મોટા શહેરોમાં એટલે કે મુંબઈ કે અમદાવાદમાંથી સમાનાર્થી શબ્દ લખો સમાનાર્થી શબ્દ એટલે જે શબ્દ આપ્યો છે તેના જેવો જ અર્થ વાળો બીજો શબ્દ આપણે લખવાનો છે સૌથી પહેલા છે મંડળી એટલે કે ટોળી આશ્ચર્ય તો નવાઈ વ્યવસાય તો ધંધો વૃક્ષ તો એને બીજું આપણે શું કહીએ છીએ ઝાડ અથવા તરુ પ્રસિદ્ધ તો પ્રખ્યાત ક્વેશ્ચન નંબર ફોર વિરોધી શબ્દ લખો વિરોધી શબ્દ એટલે કે ઓપોઝિટ શબ્દ લખવાનો છે આપણે પ્રશ્ન તો એનું ઓપોઝિટ શું થશે ઉત્તર ઉપર તો નીચે ચઢવું તો ઉતરવું સવાર તો સાંજ ક્વેશન નંબર ફાઈવ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો જે શબ્દ આપ્યો છે એનો ઉપયોગ કરીને આપણે આખું વાક્ય લખવાનું છે મેં અહીંયા જે વાક્ય લખ્યું છે એ જ લખવું જરૂરી નથી તમને જાતે વાક્ય બનાવતા આવડતું હોય તો તમે તમારા શબ્દમાં લખી શકો છો શું છે પહેલો શબ્દ વાડી મેં શું લખ્યું છે બુકમાંથી જોઈને પણ તમે પણ લખી શકો છો આંબાવાડીએ કેરીના વૃક્ષ હોય છે આંબો આંબો અલગ અલગ પ્રકારનો હોય છે ફળ મને સફરજનનું ફળ ભાવે છે બેરણી બેરણીનો ઉપયોગ કેરીને ક્વેશ્ચન નંબર સિક્સ વિચારીને કહો તમે શું કરશો શું લખ્યું છે તમે કેરીની વાડીમાં મજૂરો સાથે એકલા કેરી પડાવી રહ્યા છો અચાનક એક મજૂર કેરી પાડતાં પાડતા પડી જાય છે તો તમે એ પરિસ્થિતિમાં શું કરશો તે કહો અને લખો મેં અહીં મારી રીતે લખ્યું છે તમે તમારા શબ્દોમાં પણ લખી શકો છો સૌથી પહેલાં હું પ્રાથમિક ઉપચાર શોધીને ઉપચાર કરવાનો પ્રયત્ન કરીશ સેકન્ડ નંબર પર મેં લખ્યું છે મામાને કે મોટા વડીલને સૌથી પહેલાં દોડીને બોલાવવાનો પ્રયત્ન કરીશ પછી છે મારા હાથમાં મોબાઈલ હશે તો એકસો આઠ નંબર પર ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવીશ એના પછી શું લખ્યું છે કલ્પનાની પાંખે કલ્પના કરો કે તમે આંબાવાડીની સફરે ગયા છો તેની વાત તમારે નીચે આપેલા વાર્તા મેપમાં લખીને કરવાની છે ફોર એક્ઝામ્પલ હું મારા ગામમાં આંબાની વાડીમાં ગયો હતો પછી શું લખ્યું છે આ પાઠના આધારે આપણે લખી શકીએ છીએ મામા સાથે અલગ અલગ કેરીની સમજણ મેળવી હતી આંબાવાડીમાં આપણે ગયા ત્યારે આપણને ખબર પડી ને કે કેટલી કેટલી પ્રકારની કેરી હોય છે એના પછી શું છે કેરીને ઝાડ પરથી બેરણી નામના સાધનથી પાડી હતી સારી સારી કેરીને વેપારીઓ પાસે મોકલી હતી મામા સાથે લોકલ વેપારી પાસે કેરી આપવા ગયા હતા મામા સાથે છેલ્લા દિવસે કેનિંગમાં ગયા હતા ક્વેશ્ચન નંબર સેવન નીચેના શબ્દનો ઉપયોગ કરીને આંબા વિશે લખો ઘટાદાર ખેતર પાન મોર રંગ વન નંબરમાં શું લખ્યું છે મેં આંબાનું વૃક્ષ ઘટાદાર હોય છે સેકન્ડ નંબર આંબાના વૃક્ષ ખેતરમાં ઉગાડવામાં આવે છે થ્રી નંબર આંબાના પાનનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે ફોર નંબર આંબાના ફળને શરૂઆતમાં મોર આવે છે ફાઇવ નંબર આંબાના ફળનો રંગ લીલો અને પીળો હોય છે એના પછી આપ્યું છે પૂરક વાંચન એ તમારે રીડિંગ કરવાનું છે થેન્ક યુ